એ ભાઈને પહેલા મને ખબર નહોતી કે એ દારૂ પીવે છે. કોક વાર પાછા સત્સંગજી યાદ રાખજો, બધા કાર્યકર્તાઓ સાવધાન રહેજો. તમે એમ માનો કે નિર્વ્યસની થઈ ગયા, અમે બધું ભૂંગરા વગાડીએ છીએ, નિર્વ્યસની પર ફોર્મ ભર્યા. આપણા સત્સંગી મંદિર ત્યાં બનતું હતું ત્યારે બહુ એકદમ સક્રિય, એને ઘેર હું જમી આવ્યો છું, પછી એ તમને કહું, અને પૈસાની રીતે ભોગ જબરજસ્ત, બધી રીતે વ્યવસ્થિત. કોક વાર પીવે, પાછો દારૂડિયા નહીં, કોક વાર પીવે. એ મને તો ખબર જ નહીં, પણ એના ગામના એક ભાઈ હતા, એણે મને વાત કરી, અને એ વાત સાચી હતી, ખોટી નથી. હવે તે વખતે મને જે મનમાં થયું ને એ સૂર દેભાવ નહોતો, એ હું તમને કહું. આ જોગી મહારાજે જે કહ્યું ને, મને કંટારો આવ્યો. મને કે આવા હું બોલ્યો નથી, જો તમને કહેતો નથી, અને કોઈને મેં કહ્યું નથી, કોઈને કહ્યું નથી, અને એને કહ્યું છે. પાછું એ તમને કહી દઉં, એને મેં કાગળે લખેલો અને બોલ્યો, તારે કહ્યું હતું મેં એને કે આ ખોટું છે. પછી ફરી બોલ્યા, તાર પાછું પૂછ્યું, મેં પૂછે તો પછી એમને કે હજુ છે, કે પછી મેં કોઈ છોડી દીધું, હવે કંઈ છોડી દીધું છે, હવે પાછું ચેક કરવું પડે. પણ મને કંટારો આવ્યો. એ જોગી મહારાજના પ્રમાણે સૂર દેભાવ ના કહેવાય. હું સાધુ છું તોય તમને સૂર્યદેવનું ભાષણ કરવા હું આવ્યો છું, પણ મને કંટારો આવ્યો હતો, એ ના આવે. જોગી મહારાજને એ નહોતું, ભણ્યા નહોતા, તો અંગ્રેજીમાં ભાષણ નહોતા કરતા, ભાષણ તો કરતા જ નહોતા અંગ્રેજીમાં. જોગી મહારાજ તો લોચા જ મારતા હતા. જોગી મહારાજે મારેલા લોચા, એ એક પ્રવચન થાય એવું છે. પણ સૂર્યદેવમાં ગોલ્ડ મેડલિસ્ટ, પીએચડી કોઈ ન પહોંચે, એ મુખ્ય વસ્તુ છે. આપણે ભગવાનને પ્રાપ્ત કરવાના છે, કોઈ રીતે ભગવાન મળે એવા નથી. તમે રોજ હાર પહેરાવો ને તોય નહીં પહોંચે, ગમે તેટલું કરો તોય. રોજ હાર આખો રોજ યજ્ઞ કરો, રોજ યજ્ઞ કરો તોય ભગવાન ના થાય. સૂર્યદેવ છે મસ્ટ, એ જ જરૂરી છે. જોગી મહારાજે ઘણા આવા શબ્દો બધા કયા છે, તો બહુ જ અગત્યનું છે. એટલે બે શીખવાનું, તમે કામ કરો છો એટલે જેને જેને કામ રહ્યો છો એમાં દોષ દેખાવાના જ છે. અને 100 સુધી કહ્યું છે જોગી મહારાજે તો, અને એક જ ગુણ છે. અને જોગી મહારાજને એ હતું બધું આ રીતે. કેવો સૂર્યદેવ હતો, જુઓ તમે. યોગીજી મહારાજ ઘણું કરીને અડવારમાં હતા, કદાચ ગામમાં ફેર થતો હોય તો મને બહુ ખ્યાલ નથી. એક ભાઈ આવ્યા, એ અફીણ ખાતા હતા, બીડી કરતા ભયંકર છે, અફીણ એટલે ભયંકર, અફીણના વ્યસની હતા. અને જોગી મહારાજના ગુરુ હતા, એણે નિયમ આપ્યો કે અફીણ નહીં ખાવાનું, એટલે બરાબર છે, એને ગુરુ માનતા હતા. એટલે અફીણ છોડ્યું. આમ પણ બીડી છોડવી જુદી છે ને અફીણ છોડવું જુદું. અફીણ છૂટે ને એટલે પછી એને રિએક્શન આવે છે, શરીર ખેંચાય અને આમ બધું બહુ થાય, રિએક્શન, શરીર ઉપર અસર દેખાય. પેલી તો મન ઉપર દેખાતા, શરીર ઉપર દેખાય. અને જોગી મહારાજ બેઠેલા, અને પેલો તો આમ આમ એ થઈ ગયો, અને આમ ખેંચાવા લાગ્યું બધું. એટલે બીજા હરિભક્ત હતા ને, જોગી મહારાજે પૂછ્યું કે આ શું છે, કે એને અફીણ ખાતા હતા અને ગુરુએ ના પાડી છે એટલે આવું થયું છે એમ. તો જોગી મહારાજે તમારા જેવા હરિભક્ત હતા ને એને કહ્યું, જે અફીણ લઈ આવી. સૂર્યદેવ ભાવ તદ્દન કોન્ટ્રાસ્ટ. જોગી મહારાજ પર ગારેલું પાણી ના પીવા દે, અને અફીણ મંગાયું. શું સમજવું? જો જીવનચરિત્રમાં વાત છે, વાંચજો, નામ સાથે જે પર મલક હરિભક્તનું નામ લખ્યું છે કે અફીણ. હા, કાનજીભાઈ કે છે તે અફીણ ખવડાયું, અને પેલો શાંત થઈ ગયો. એમાં ગુરુને ખબર પડી કે જોગી મહારાજે તો આ કર્યું. હવે એ સમજી ના શક્યા ગુરુ, એ જુદી જાતના ગુરુ હતા એટલે એ સમજી શક્યા નહીં. એટલે એમણે જોગી મહારાજને એક પેલી લાકડી ઝાપટી, અને પેલા એ જોઈ. જોગી મહારાજ છરા બોલ્યા નથી, એક શબ્દ બોલ્યા. સારું, ગુરુ કે બરાબર છે, ગુરુ કરે એ બરાબર છે, બસ. ગુરુમાં નિર્દોષ ભાવ, ગુરુમાં દિવ્ય ભાવ, એ પાછો ભાવ. એને જોગી મહારાજ કે મારે સહન કરવાનું, કશું બોલવાનું નહીં. જોગી મહારાજ બોલ્યા જ નહીં. પેલા એ જોયું, એને એમ થયું કે મારે માટે જોગી મહારાજ લાકડી ખાધી, હવે મારે અફીણ ખાવું જ નથી, છોડી દીધું. ભાષણથી નથી થતું, સૂર્ય દેવા ઉપરના ફીડના ગેરફાયદા ઉપર પોણો કલાક પ્રવચન કરો અને સંવાદ ભજવો તોય ના જાય, તો સૂર્ય દેવા આવતી જાય. આ લાઈન પકડવાની. આવા કેટલાય પ્રસંગો છે. હવે તમે જીવન ચરિત્ર વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. એટલે આવા પ્રસંગો જુદા જરા પહેલાં તો વાંચવા એટલે ખબર પડે. પરિવર્તન સૂર્યોદય ભાવથી જ થાય છે, જે આપણે કરવા માગીએ છીએ તે. જે સત્સંગ છે એ ટકાવવો હોય તો એ સૂર્યોદય ભાવ છે, અને વધારવો છે તો એ સૂર્યોદય ભાવ, અને આપણો વધારવો છે તો એ સૂર્યોદય ભાવ. તમે ગમે તેટલી મારા ફેરવો ને એ બધું બરાબર છે, સારું જ છે, ખોટું નથી, પણ સૂર્યોદય ભાવ વગર અધૂરું રહેવાનું. એટલે આ બધું આવશે. હરિભક્તો સાથે સાથેના જે બધા છે એની સાથે વર્તવાનું છે. તમારે તમારા વિભાગ છે, બીજા જોડે વર્તવાનું છે. તમે બરોબર ત્યાંથી આવ્યા છો અને આ બધાની સાથે વર્તવાનું, વાંધો નહીં આવે, પણ ત્યાં વાંધો આવીને ઊભો રહેશે. અંદર જેની સાથે ભેગા રહેવાનું છે એની સાથે ભાવ નથી રહેતો, પણ એ ભાવ રાખવો, એ ભાવ જે ઊભો કરવો ને એને માટે તૈયારી કરવી પડે. આ ક્રિકેટની અંદર શું કરે છે? 4 પ્રક્રિયા છે. 4 સિવાય 5મી હોય મને કહેજો. 1 બેટિંગ, પછી 1 ફિલ્ડિંગ, પછી બોલિંગ, અને પછી વિકેટ કીપિંગ. 4 સિવાય કોઈ બીજી ક્રિયા હોય તો બતાવો. પણ 4માં નિષ્ણાત થવું હોય તો, અને પેલી વર્લ્ડ કપ ભરાય છે એમાં જવું હોય તો તમે પૂછજો. હું થોડાકના સંપર્કમાં આવેલો છું. આટલી જ પ્રક્રિયા, કેટલી પ્રેક્ટિસ, કેટલી પ્રેક્ટિસ. તો આપણે એવું જ છે. ઉપાસના, આજ્ઞા, સૂર્યદેભાવ, મોટા એકાંતિક સત્માં પ્રકૃતિ, આપણે 4 જ છે. એમાંય 4, આમાંય 4, પણ એમાં નિષ્ણાત થવાનું એ જુદું છે. અને એ થાય તો ખબર છે ને યુવરાજસિંહ, યુવરાજસિંહ ખબર છે? ખબર હોય તો હાથ ઊંચો કરો. એ બતાવ્યું, બતાવ્યા તો જાણો ને, થોડું ડિટેલમાં જાણવું. રમવા જવાની જરૂરિયાત નથી. થોડું રમો તો વાંધો નથી, પાછો તમારે રમવાની છૂટ છે એવી, પણ જાણવું તો ખરું. આવું સહેજે સહેજે જણાઈ જાય તો 6 છગ્ગા માર્યા. સૂર્યદેવામાં 6 મારવાના છે, એ શીખવાનું એમાંથી. એણે ક્રિકેટના જગતમાં 6 માર્યા, આપણે સત્સંગના જગતમાં સૂર્યદેભાવ આપણું એક બેટિંગ છે, અને બેટિંગ બધાએ કરવાનું છે, બોલિંગ બધાએ કરવાની નથી, ફિલ્ડિંગ બધાએ કરવાની છે. સૂર્યદેભાવ બધાએ પ્રવચન કરવાનું નથી, બધાએ ગાવાનું નથી, બધાએ લેખ લખવાનું નથી, પણ બધાએ સૂર્યદેભાવ બધાએ દ્રઢ કરવાનો છે. એમાં 6 મારવાનો, 6, અને કન્ટિન્યુઅસ. એણે તો 6 જ વખત માર્યા, આપણે તો 6 જિંદગી પર મારવાના, રોજ 6. 24 કલાક બોલ આયા કરે, અને ગમે તે બાજુથી આવે. ક્રિકેટમાં તો એક જ દિશામાંથી આવે, એ તો ગમે તે દિશામાંથી આવે. આમ એલવાન પાછળથી આવે, તે કેમનું મારવું એ શીખવાનું છે ને. એટલે સત્સંગ આગળ છે, સૂર્યોદય ભાવ, પણ પ્રેક્ટિસ કરવી પડે. એ લોકો રિગરસ, પણ પછી એની પ્રાપ્તિ જાણો છો. યુવરાજસિંહ કેટલા મળ્યા ખબર છે? 1 કરોડ. કરોડ લીધા, જા જતી કરોડ. અને બીજા રમવાના મળે જુદા. હા, આ કરોડ તો 6ના. અને પછી ક્રિકેટમાં વર્લ્ડ કપમાં રમવા જાય એટલે એના મળે જુદા. ત્યાં પ્લેનનું ભાડું એ આપે, ઉતારાની વ્યવસ્થા એ લોકો કરે, જમવાની વ્યવસ્થા એ કરે, ટ્રાન્સપોર્ટની એ કરે. અને 6 મારા નામ થઈ ગયું એટલે એડવર્ટાઇઝ કંપની એની જાહેરાત કરે. આ સચિન તેંડુલકર ક્રિકેટમાં આગળ વધ્યા છે. બેટ બીજાનું, ગ્રાઉન્ડ બીજાનું, કપડાં બીજો લાવે, હોટલ વ્યવસ્થા બીજો કરે, અને એનું નામ આગળ આવી ગયું. તો ક્રિકેટના તેને કરોડો રૂપિયા મળ્યા છે, પણ એનું નામ જાયું ને. એક જાહેરાત કંપનીએ એના નામથી જાહેરાત કરી, એટલે જાહેરાત માટે લીધો 5 વર્ષ માટે. એને 185 કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો હતો સર્વમંગલ સ્વામી. 185 કરોડ 5 વર્ષના, બેઠા બેઠા કાંઈ કરવાનું નહીં, જાહેરાત કરવાની. આમ આવીને પછી એમ પાર્લેની બિસ્કીટ હાથમાં આપે અને આમ ખાતો હોય એવું બતાવવાનું, બસ કંઈ કરવાનું. પણ સચિન તેંડુલકરે ખાધું ને એટલે બધાએ કહે કે પાર્લે બિસ્કીટ જ સર્વોપરી, કારણ કે ક્રિકેટર સર્વોપરી. આ એ લોકોને તંત્ર, આ બધા લઈને બેઠા છે, બધા એ બધા ખેલાડીઓ છે, બધા એને આમ બિસ્કિટ ખાતો રસ્તો બતાવે એટલે બધા છોકરા, કારણ કે એના દેવતાઓ તો આ જ છે. આ દેવતાઓ તો ઠીક છે બોલવાના, આ બધું ગુરુ ફુરુ તો બધું ઠીક છે, એના દેવતા બધાના દેવતાઓ આ છે. ક્રિકેટરો અને સિનેમાના એક્ટરો એ બધાના દેવતાઓ છે, એટલે બધાના દેવતાઓના લોકોએ પકડ્યા. પણ એ દેવતા કેમ થયા કે આ રીતે થયા છે એ જાણવાની જરૂરિયાત છે. હમણાં મેં સચિન તેંડુલકરની વાત વાંચી હતી, એણે સ્વભાવ ટાર્યો છે. એની સાથે પેલો સૌરવ ગાંગુલી, એણે કહ્યું કે અમે અત્યાર સુધીમાં સચિનને કોઈ જ ગુસ્સે થતા જોયો નથી. જે ગુસ્સે થાય ને એની કેપેસિટી ઘટી જાય. એ ફટકો બરાબર ના મારી છે, યાદ રાખો. એ લોકોએ એની સાથે ન કહ્યું છે. અને બીજો એક પ્રસંગ મેં વાંચ્યો હતો, અને એમાં આવી જ જતા છે, એના ફાધરનો વાંચ્યો હતો કે એના ફાધર એટલા સૂર્યોદય હતા. સૂર્યદેવ તો આવે જ છે બધે, જ્યાં જાવ ત્યાં આવે છે, તે ઉતરે તો જ પાવર આવે, બાકી પાવર આવે જ નહીં. તો એના ફાધર જે સોસાયટીમાં રહેતા બોમ્બેમાં, ત્યાંનો વોચમેન હોય, ત્યાંનો ઝાડુ કાઢનારો હોય, લિફ્ટમેન હોય, એ બધા મળે ને તો એને આદરથી એને બોલાવતા, એની સાથે વાત કરતા, કોકવાર એને ઘેર બોલાવીને ચા પાણી કરાવતા. સૂર્યદેવ ભાવ એમાંય તો એ સચિનમાં ઉતર્યું હશે, થોડું સચિન જોતો હશે. ભાઈઓ, ભલે તમે આગળ વધ્યા અને તમે ભલે પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા કે મોટા વર્લ્ડ કિંગ થઈ ગયા, પણ નાના માણસને ભૂલાય નહીં તો દોષ નહીં હોય. લિફ્ટમેન છે તો ઓર્ડિનરી જ છે ને, ઝાડુ કાઢનારો તો ઓર્ડિનરી જ છે. ઓર્ડિનરી છે પણ એ તોય એ માણસ છે, એને માટે ભાવ રાખવાનો, નોકરીમાં રાખવાની વાત નથી. આ યાદ રાખજો. સૂર્યોદય ભાવ એનો અર્થ એવો નથી કે તમારા દીકરીને લગ્ન કરવાના છે. અને ડૉક્ટર સાહેબે કહ્યું છું સૂર્યોદય ભાવ એવું નથી સમજવાનું, યાદ રાખજો. પહેલું કહી દઉં, લગ્ન કરવાય તો 100 વખત વિચાર કરજો, સત્સંગી હોય તો એ વિચાર કરજો, એમાં બધું જોજો. હું તે ગુલગુલાટ ખાઈને એના કાઢી નાખતા. વેપાર કરવો હોય તો વિચાર કરજો, નોકરીમાં રાખવું હોય તો વિચાર કરજો. બધામાં તમારે કોઈકને કંઈક કામ માટે મોકલવો પડશે, આમ પોસ્ટ આપવી પડે, પોસ્ટ એટલે કંઈક ગાવાનું કહેવું પડે, વગાડવાનું કહેવું પડે, તો વિચાર કરવું પડે. હવે વૈરાગ રાગવાળો હોય અને તમે કહો કે ભજન ગા, વૈષ્ણવજન તો તેને કે ના કહેવાય, આવે એ ના કહેવાય એને ભાષણ કરવાનું. એ સૂર્યોદય ભાવ ન હોય પાછું, કે સૂર્યોદય ભાવ બધાને હરખું હરખું ના હોય. ગાવાવાળાને પણ એને ના આવડે, બીજું આપવાનું, બધું શીખવાનું છે. આ બધું તિરસ્કાર નહીં. એટલે પ્રિન્સિપલ કે છે આના ભાગરૂપે હું બોલું છું, મારી સાથે બોલજો. સૂર્યોદય ભાવ આવે ને એ કેવી રીતે વર્તે છે? લવ ઓલ, રિસ્પેક્ટ ઓલ, trust few, follow one and only one and no one else, and that is Bhagwan Swami Narayan and Pramukh Swami Maharaj. એ આવશે જ્યારે તમારે ફોલો કરવાનું હોય ત્યારે એ આવશે. પણ લવ ઓલ. હવે જો સૂર્યોદય ભાવ હોય તો શું થાય કે ધારો કે તમે ભેગા રહો છો અને કોકે બીડી પીધી તો જાત જાતના રિએક્શન્સ આવે. તો જેવી જોઈને તરત ફટને કહેવા મળે પેલા બીધી જોઈ ખલાસ ગયો સૂર્યોદય ભાવ. પણ કેટલાક એવા નથી, એવા ગમે ત્યાં નાખે એ નાખે, પણ મનમાં ગૂંચાય આવા નવા ભેગા થયા કંટાળો અને જડ કામ કરવાનું બોલતો નથી. ખલાસ સૂર્યોદય ભાવ ગયો. એ છે જ, છતાં કંટાળવાનું નહીં તો આનંદ રહે, નહીં તો તમે આનંદ નહીં રહે.